વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત એક વિશાળ દેશ છે અને ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્ય પણ સૌથી વધારે છે અને ભારતની સંસ્કૃતિ એવી છે કે જેના ઘણા પાસાઓ અન્ય દેશના લોકોએ પણ અપનાવ્યા છે એ વાત તમે જાણો છો એ ઉપરાંત પ્રાચીન સમયમાં ભારતની ઘણી બધી પેદાશો એવી પણ હતી કે જેને કારણે અન્ય દેશના લોકો આપણે અહીંયા વસવાટ કરે છે અને એ લોકોની સંસ્કૃતિના પણ અનેક પાસાઓ આપણે અપનાવ્યા છે હવે આ વાત થઈ સાંસ્કૃતિક વૈવિધ્યની પણ એ લોકો આપણે અહીંયા શા માટે આવ્યા એ આપણને પ્રશ્ન થાય તો ભારતનું જેટલું સાંસ્કૃતિક મહત્વ છે એટલું ને એટલું ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભૌગોલિક મહત્વ પણ એટલું જ છે શું કામ કારણ કે ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્ય તો પછીની વાત છે પણ ભારતમાં એટલું ને એટલું ભૌગોલિક વૈવિધ્ય પણ જોવા મળે છે જેને કારણે અન્ય દેશોના લોકો આપણે અહીંયા આકર્ષાયા છે હવે એ બાબતની વિસ્તારની માહિતી આપણે પ્રકરણ કે ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને એનું ભૂપૃષ્ઠ શું છે એને આધારે મળશે કે કયા કારણોસર ભારતમાં આટલી બધી વિવિધતાઓ જોવા મળે છે ભારતનું સ્થાન કેટલું છે એનું કદ કેટલું છે અને એનો વિસ્તાર કેટલો છે એ બાબતની માહિતી આપણને પ્રસ્તુત પ્રકરણમાં મળશે હવે પહેલા વાત કરીએ એના સ્થાન કદ અને વિસ્તાર તો ભૌગોલિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તમે જાણો છો કે દુનિયાના બે વિભાગો છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એ બે ગોળાર્ધોમાંથી પૃથ્વીના જે બે ગોળાર્ધો છે તમે જ્યારે પૃથ્વીનો ગોળો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પૃથ્વીના બે ગોળાર્ધો પાડેલા છે એમાંથી એક ઉત્તર ગોળાર્ધ છે અને બીજું છે દક્ષિણ ગોળાર્ધ તો ભારતનું ભૌગોલિક સ્થાન ઉત્તર ગોળાર્ધમાં છે અને એશિયા ખંડની વાત કરીએ તો એશિયા ખંડમાં ભારતનું સ્થાન દક્ષિણ ભાગમાં છે હવે એના વ્યાપની વાત કરીએ તો ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 અક્ષાંશથી 37.6 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ ઋતમાં આવેલું છે અને 67.7 અંશથી 57.25 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે હવે આ વાત થઈ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની જે ઊભા પટ્ટાઓ હોય તમે જાણશો કે પૃથ્વીના ગોળામાં વિભાગો પાડેલા હોય તો જે ઊભા ભાગો છે એને અક્ષાંશ કહેવાય અને જે લાઈનો છે આડી એને રેખાંશ કહેવાય તો આટલા રેખાંશ વૃત્ત વચ્ચે ભારત આવેલું છે અને ભારતના મધ્યમાંથી બરાબર એની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે આપણા ગુજરાતમાંથી પસાર થાય છે કચ્છમાંથી પસાર થાય છે ક્યારેક તમે માતાના મઢ જતા હો તો એ સ્થળે કર્કવૃત્ત પસાર થાય છે તમને ત્યાં લખેલું પણ જોવા મળશે કે કર્કવૃત્ત ત્યાંથી પસાર થાય છે અને એનું સ્થાન કયું છે તો 23.30 અંશ અક્ષાંશ વૃત્ત પર આવેલું છે જે આપણા આખા દેશને ઉપર અને નીચે એમ બે વિભાગમાં વહેંચે છે હવે આપણે વાત કરીએ કે ભારતમાં કયા પ્રકારની ભૂસ્તરીય રચના જોવા મળે છે તો ભારતની ઉત્તરમાં હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે જે ખૂબ લાંબી છે અને એ બે વિભાગને ત્રિકોણમાં વહેંચે છે અને દક્ષિણ ક્ષેત્રે મેદાની વિસ્તારો આવેલા છે એટલે માત્ર એક જ દેશમાં આપણને મેદાની પ્રદેશો પણ જોવા મળશે રણ પ્રદેશ પણ જોવા મળશે અને ઊંચી હિમાલયની પર્વતમાળાઓ પણ આપણે એક જ દેશમાં જોવા મળે છે હવે આપણને એમ લાગે તમને આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે ભારતને આ જે અક્ષાંશ કર્કવૃત્ત છે એ બે વિભાગમાં વહેંચે છે તો આપણને જનરલી એવું લાગે કે બંને વિભાગો સરખા છે એટલે કે એનો વ્યાપ લગભગ સરખો છે 30 જેટલો છે પણ વાસ્તવિક રીતે આપણે જ્યારે જોઈએ નિરીક્ષણ કરીએ ત્યારે ખબર પડે છે કે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3,214 કિલોમીટર જેટલી છે અને પશ્ચિમમાં ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે તો એની લંબાઈ 2,933 કિલોમીટર છે કે થોડો જ ડિફરન્સ છે આપણને જનરલી એવું લાગે કે બંને વિભાગો સરખા છે પણ એમાં થોડોક ડિફરન્સ છે એવું નથી અને એને કારણે શું થાય છે એક દેશમાં જ આપણો એક જ દેશ છે છતાં પણ આપણે વિદેશમાં ખબર હશે તમને કે ઘણાના સગા સંબંધીઓ વિદેશમાં રહેતા હોય છે તો તમે જાણતા હશો કે અમુક જગ્યાએ રાત હોય છે અને આપણે અહીંયા દિવસ હોય
દિવસ હોય ત્યારે એ લોકોને ત્યાં રાત હોય છે એવું પણ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ પણ માત્ર આપણો એક જ ભારત દેશ છે એમાં પણ બે કલાકનો તફાવત જોવા મળે છે પૂર્વ અને પશ્ચિમનો દેશ પશ્ચિમનો વિસ્તાર છે તો એ બંને વિસ્તારો વચ્ચે સમયમાં બે કલાકનો તફાવત જોવા મળે છે જ્યારે અરુણાચલ પ્રદેશનો પૂર્વ ભાગ છે ત્યાં સૂર્યોદય થતો હોય ત્યારે ગુજરાતનો જે પશ્ચિમ ભાગ છે એમાં હજુ સુધી થોડીક રાત બાકી હોય છે આમ આપણા દેશમાં બે જગ્યાએ પણ સમયમાં તફાવત જોવા મળે છે હવે આપણને એમ થાય કે આ સમય કઈ રીતે નક્કી થાય છે તો એ પ્રમાણ સમયની જે રેખા છે 82.30° એ પૂર્વ અક્ષાંશ રૂપમાં છે એને કારણે હવે એ રેખા એવી છે કે જે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે હવે આપણને પ્રશ્ન થાય કે સમય કઈ રીતે નક્કી કરવો કારણ કે બે કલાકનો તફાવત છે તો એ સમય કઈ રીતે નક્કી કરવો તો વચ્ચે એક પ્રમાણ સમય રેખા દોરવામાં આવી છે અને એ રેખાને આધારે જે તે પ્રદેશનો સમય નક્કી કરવામાં આવે છે અને ભારતની જે પ્રમાણ સમય રેખા છે એ 82.30° જેટલી રેખા છે જેને આધારે આપણા આખા દેશનો સમય નક્કી થાય છે અને દરેક જગ્યાએ સમય